अगियार एकाउंट चेप्टर नंबर अगियार बैंक सिलक मेड एम आज आप दाखला नंबर चार तारीख 31/12/2015 ना रोज श्री सुधीर नो रोकड़ मेड 5000 नी सिलक दर्शावे छे। नीचे नी माहिती उपर थी तमारे नो बैंक सिलक मेड तैयार करवानो छे। छ व्यवहार आपेला छे एमां तमे जोई शको। व्यवहार नंबर एक छे के 8000 ना चेक बैंक में भरेला छे परंतु बैंके पासबुक में जमा कर्या नथी। 6000 नो चेक बैंक में वसूलात माटे मोकलेल छे पण बैंके वसूल कर्यो नथी। 3000 नुं वीजळी बिल चूकववा माटे 28/12/15 ना रोज चेक आપ્યો તો જે હજી બેંક કે પાસબુકમાં ઉધારેલ નથી। 2000 નો જે ચેક છે તે આપણે લેણદારને આપ્યો તો પરંતુ એ પણ બેંકમાં રજૂ થયો નથી। 2000 કે પાસબુકમાં વ્યાજના 80 જમા કરેલા છે જે રોકડ મેળમાં ઉધારેલા નથી। અને છેલ્લો વ્યવહાર છે કે બેંકે 100 રૂપિયા બેંક ચાર્જિસના પાસબુકમાં ઉધારેલા છે જે રોકડ મેળમાં જમા કરેલા નથી। હવે બેંક સિલકમેન્ટ ક્યારે તૈયાર થાય? બેંક સિલકમેન્ટ ત્યારે તૈયાર થાય જ્યારે તમને બેંકની પાસબુક અને તમારા ચોપડે નોંધેલ જે રોકડ મેળ છે એમાં જે રકમ છે એમાં તફાવત આવતો હોય ત્યારે। તો જ્યારે બેંકની બાકી અને રોકડ મેળની બાકીમાં તફાવત આવતો હોય બંને મળતી ન હોય ત્યારે આપણે બેંક સિલક મેળ તૈયાર કરીએ છીએ। તો દાખલા 4 છે સુધીર એનો બેંક સિલક મેળ આપણે તૈયાર કરીએ। બેંક સિલક મેળનું ફોર્મેટ છે તારીખ સુધીરનો તારીખ 31/12/2015 રોજનો બેંક સિલક મેળ વિગત અનુક્રમ નંબર ઉધાર અને જમા એમાં સૌ પ્રથમ પહેલા વ્યવહારથી જોશું। વ્યવહાર નંબર એક આમાં બે રીત આવે છે, એક છે ઉધાર જમાની રીત અને બીજી છે ઉમેરો અને બાદ કરો, પણ આપણે એક જ રીત ફોલો કરશું ઉધાર જમાની રીત। પહેલો વ્યવહાર હતો 29/12 ના રોજ 8000 ના ચેક બેંકમાં ભર્યા પરંતુ બેંકે પાસબુકમાં જમા કર્યા નથી। એના પહેલા તમારી રકમમાં શું આપેલું છે તો કે સુધીરનો રોકડ મેળ 5000 ની બેંક સિલક દર્શાવે છે। તો સૌપ્રથમ લખી નાખવાનું રોકડ મેળ મુજબ બેંક સિલક, રોકડ મેળ મુજબ બેંક સિલક હોય તો એ ઉધાર બાકી હોય, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એ જમા બાકી હોય, આ ચાર બાબતો યાદ રાખવી પડશે। અને પાસબુક મુજબ બેંક સિલક હોય તો જમા અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર, આ ચાર બાબતો યાદ રાખવાની છે। તો સૌ પ્રથમ આપણને આપેલ છે રોકડ મેળ મુજબ બેંક સિલક, તો રોકડ મેળ મુજબ બેંક સિલકની કઈ બાકી હોય તો કે રોકડ મેળ મુજબ બેંક સિલકની ઉધાર બાકી હોય, એટલે આપણે ઉધાર બાજુ લખ્યા 5000। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ કે 29/12/2015 રોજ 8000 ચેક બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા કર્યા નથી, તો શું લખશું? ભરણામાં મોકલેલ પરંતુ આપણે બેંકમાં ભરી દીધા બરોબર, પણ બેંકે શું નથી કર્યા? જમા નથી કર્યા, એટલે ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, ભરણામાં મોકલા છે પરંતુ બેંકે જમા કર્યા નથી, તો આપણે શું કરી દેવાનું છે? બેંકે જમા નથી કર્યા તો આપણે જમા કરી દઈએ છીએ, કેટલા છે? 8000 આપણે પાસેથી જાય છે એટલે આપણે જમા કરીએ છીએ, કારણ કે આપણે કોને આધારે ધ્યાનમાં લેવાનું છે? રોકડ મેળને ધ્યાનમાં લેવાનું છે। પાસબુક પ્રમાણે જોતા હોય તો આપણે બેંક પ્રમાણે વિચારવાનું છે, અત્યારે આપણે રોકડ મેળ મુજબ ચાલીએ છીએ એટલે આપણે રોકડ મેળ મુજબ જોવાનું છે। વ્યવહાર નંબર બે 6000 નો ચેક 30/12/2015 રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલો, બેંકે 31/12/15 એટલે કે જ્યારે આપણે બેંક સિલક મેળ બનાવ્યો ત્યાં સુધી બેંકે વસૂલ કરેલ નથી, તો આપણે તો મોકલી દીધો એટલે આપણે શું લખશું? વસૂલાતમાં મોકલેલ
થી નાણા જાય છે, ચેક જાય છે, એટલે આપણે એની અસર આપશું જમા બાજુ. વ્યવહાર નંબર 3000 નું વીજળી બિલ ચૂકવવા માટે 28/12/15 ના રોજ ચેક આપેલો હતો, બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. વીજળી બિલ છે આપણા ધંધાનો ખર્ચ છે, બરોબર. આપણે વીજળી બિલ ચૂકવવા માટે ચેક આપી દીધો પણ બેંકે ઉધાર્યો નથી, આપણે ઉધારી દેશું વીજળી બિલનો ચેક જે બેંકે ઉધારેલ નથી. કેટલો છે? તો કે 3000. ત્યારબાદ વ્યવહાર નંબર 4. નો ચેક 27/12/15 ના રોજ લખી અને લેણદારને આપી દીધો પણ બેંકમાં રજૂ થયો નથી. લખેલો છે પરંતુ રજૂ થયો નથી. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. તમે ચેક લખેલો છે એટલે તમારા બેંકમાંથી એટલી રકમ ઓછી થાય, ઉધાર બાજુ આવશે 2000. વ્યવહાર નંબર 5. બેંકે પાસબુકમાં વ્યાજના 80 જમા કર્યા છે. પાસબુકમાં જમા કર્યા છે, રોકડ મેળમાં ઉધારેલ નથી, તો આપણી બાકી છે રોકડ મેળ મુજબની, એટલે આપણે ઉધાર કરી દેવાના છે. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં ઉધારે નથી, એને આપણે ઉધારી દીધા 80 રૂપિયાથી. બેંક વ્યાજ છે, સોરી બેંક ચાર્જીસ નથી, બેંક વ્યાજ. વ્યવહાર નંબર 6. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી, બેંકે ₹100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલા છે, રોકડ મેળમાં જમા કરેલા નથી. તો આપણે આ રોકડ મેળ પ્રમાણે તૈયાર કરીએ છીએ, એટલે આપણે રોકડ મેળમાં જમા કરી દેશું. બેંક ચાર્જીસ કેટલા જમા કરવાના છે? તો કે 100. હવે તમારે 6 વ્યવહાર કમ્પ્લીટ થઈ ગયા પછી બંને બાજુનો ટોટલ કરવાનો છે. જમા બાજુનો ટોટલ કરીએ, 6 ને 8 14100, એને આ બાજુ મૂકી દઈએ 14100. તો જે તફાવતની રકમ આવશે, બરોબર, કઈ બાજુ કેટલા ઘટે છે, તો અહીંયા ઘટે છે 4020. આ 4020ને કહેવાશે, ઉપર તમે સ્ટાર્ટ કર્યું ત્યારે શું લખ્યું હતું? તો કે સ્ટાર્ટ રોકડ મેળથી થયું હોય તો એનું એન્ડિંગ પાસબુકથી થાય, અહીંયા પાસબુકથી સ્ટાર્ટ થયું હોય તો એન્ડિંગમાં રોકડ મેળ આવે. તો અત્યારે તમે સ્ટાર્ટ કર્યું છે રોકડ મેળથી, તો એન્ડમાં શું લખશું આપણે? પાસબુકથી. પણ શું લખાશે જોઈએ. પાસબુક મુજબ, હવે પાસબુક મુજબ શું આવ્યું? તો કે પાસબુક મુજબ ઉધાર બાકી આવી. રોકડ મેળ મુજબ ઉધાર બાકી હોય તો બેંક સિલક હોય, તો પાસબુક મુજબ ઉધાર બાકી હોય એને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ. આ તમારે 4 બાકીઓ યાદ રાખવી પડશે. રોકડ મેળ મુજબ બેંક સિલક, પાસબુક મુજબ બેંક સિલક, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા તમારે દાખલા નંબર 4 કમ્પ્લીટ છે. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 5. નરેશનો રોકડ મેળ. દાખલા નંબર 5. નરેશનો જે રોકડ મેળ છે
31 3 16 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12000 દર્શાવે છે, જે પાસબુક પ્રમાણે મળતી નથી। તો આપણે પાસબુક અને રોકડમેળની સરખામણી કરી તો નીચેનો તફાવત મળ્યો, એને કારણે આપણે બેંક સિલકમેળ તૈયાર કરીએ છીએ। એમાં 10 વ્યવહાર આપેલા છે, ચેક ભરેલા છે પરંતુ નોંધાયા નથી, વ્યાજના નોંધાયા નથી, ગ્રાહકે આપી દીધા પણ નોંધાયા નથી, નહીં નોંધેલ ચેક, લખેલ પરંતુ નહીં નોંધેલ ચેક, પછી બેંકમાં હુંડી વટાવી છે, રોકડમેળનો સરવાળો ઓછો ગણી ગયો છે, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક અને ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક, ત્યારબાદ બેંક 80 રૂપિયા કમિશનના ઉધાર્યા છે જેની રોકડમેળમાં નોંધ થઈ નથી। તો આ 10 વ્યવહારોને આપણે ફોર્મેટ બનાવીએ। નરેશનો રોકડમેળ, નરેશનો તારીખ 31/3/2016 અને 16 રોજનો રોકડમેળ, એમાં વ્યવહાર નંબર અથવા અનુક્રમ નંબર, વિગત, ઉધાર અને જમા। સ્ટાર્ટ કરીએ, પહેલાં તો એ કઈ બાકી આપેલ હતી એનાથી સ્ટાર્ટ કરીએ। તો કે બેંકની બાકી આપેલ હતી, રોકડમેળ મુજબ બેંક ખાતાની જમા બાકી કહી દીધું, એટલે અહીંયા લખાશે 12000 અને બેંક મુજબની છે એટલે લખશું બેંક ઓવરડ્રાફ્ટ। રોકડમેળ મુજબ જમા બાકી હોય બેંકની તો એ બેંક ઓવરડ્રાફ્ટ હોય, ઉધાર બાકી હોય તો બેંક સિલક હોય। હવે પેલો વ્યવહાર 28/3/2016 ના રોજ ચેક બેંકમાં ભરવામાં આવ્યો હતો પરંતુ બેંકે હજી પાસબુકમાં નોંધ્યો નથી, તો ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલો છે 10000। ત્યારબાદ બેંકે વ્યાજ જમા કર્યું છે તો રોકડમેળમાં શું થઈ જાય, તો કે બેંકે જમા અસર આપી હોય તો રોકડમેળમાં આપણે ઉધાર અસર આપવાની છે। બેંક વ્યાજ જે રોકડમેળમાં નોંધેલ નથી, બેંકે જમા કર્યું તો પણ આપણે ઉધાર કર્યું નથી એટલે આપણે ઉધાર કરી દીધું। એક ગ્રાહકે 10000 બારોબાર બેંકમાં ભરી દીધા, જેની માહિતી આપણે જે હિસાબો બનાવ્યા ત્યાં સુધી આપણને મળી નથી। ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ, ગ્રાહકે કેટલી રકમ જમા કરાવી છે તો કે 10000। વ્યવહાર નંબર 4, બેંકમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેક, બેંકમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ 8000। ત્યારબાદ વ્યવહાર નંબર 5, લખેલ અને બેંકે ચૂકવેલ, લખેલ હોય છે બેંકે ચૂકવેલ હોય છે પરંતુ રોકડમેળમાં નોંધેલું નથી, તો આપણે એને નોંધી દઈએ જમા બાજુ 6000। વ્યવહાર નંબર 6, નકરાયેલી હુંડી, બેંકમાં વટાવેલી 3000 લેણી હુંડી નકારાઈ અને બેંકે 40 રૂપિયા નકરામણી ખર્ચ સહિત પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી,
तो लेनी हुंडी छे एनी उधार बाकी होय नकाराय तो आपणे जमा करीए छे एटले जमा बाजू लखशुं 3000 हुंडीना अने 40 रूपया नकरामणी खर्चना। नकरायेल हुंडी जे रोकड मेळमां नोंधेल नथी। व्यवहार नंबर 7, रोकड़ मेळनी आई बाजूनो सरवाळो ओछो गणी, जे बाजूनो सरवाळो ओछो गणाई गयो होय ई बाजू असर आवे। आई एटले उधार बाजू, तो आनी असर उधार बाजू आवशे। आई बाजूनो ओछो थयेल सरवाळो વધુ થઈ ગયો હોય તો વિરુદ્ધ બાજુ અસર આવે। ઓછો સરવાળો થયો તો એની એ બાજુ જ અસર આવે। આઠમો વ્યવહાર, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 1000, લખેલા છે પણ રજૂ થયા નથી। ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક, દસમો વ્યવહાર છે, બેંકે 80 રૂપિયા બેંક કમિશનના ઉધાર્યા છે, બેંકે ઉધાર્યા છે એટલે આપણે જમા કરવાના છે 80 રૂપિયા। બેંક કમિશન રોકડ મેળમાં નોંધેલ નથી, તો આપણે રોકડ મેળમાં નોંધી દીધા કારણ કે આપણે રોકડ મેળ મુજબ જ દાખલો ગણતા હતા। રોકડ મેળ મુજબ આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હતો એ પ્રમાણે આપણે દાખલો ગણેલો છે। ટોટલ કરીએ 32620। હવે તફાવત કઈ બાજુ આવે છે, તો કે ઉધાર બાજુ। રોકડ મેળથી દાખલો ચાલુ કર્યો હોય તો એન્ડ થશે પાસબુકથી, પાસબુક મુજબ। પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું આવશે, બેંક ઓવરડ્રાફ્ટ। હવે આપણે એક બાબત યાદ રાખીએ, જે ચાર બાબતો યાદ રાખવાની છે તે રોકડ મેળ મુજબ ઉધાર બાકી આપેલ હોય એને કહેવાય બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી આપેલી હોય એને કહેવાય બેંક ઓવર ડ્રાફ્ટ, અથવા ટૂંકમાં કહી શકીએ બેંક ઓડી, બરાબર। પછી એનાથી ઊંધું, પાસબુક મુજબ ઉધાર બાકી આપેલી હોય એને કહેવાશે બેંક ઓવર ડ્રાફ્ટ, અને પાસબુક મુજબ જમા બાકી આપેલી હોય તો એને કહેવાશે બેંક સિલક। ટૂંકમાં તમારે આ બે યાદ રાખવાની છે ઉપરની, એટલે આ ઓટોમેટિક યાદ રહી જશે। રોકડ મેળ મુજબ ઉધાર બાકી એને કહેવાય બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકીને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, એનાથી વિરુદ્ધ પાસબુક મુજબ ઉધાર હોય તો બેંક ઓડી, પાસબુક મુજબ જમા હોય તો બેંક સિલક।